नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप ऑफ एजुकेशन द्वारा चलता आ ई लर्निंग प्रोग्राम में हूँ ब्रिजेश साकड़ेचा फरी एक बार आप सबनु हार्दिक स्वागत करू छु। आपणे धोरण 12 ની અંદર ભૌતિક વિજ્ઞાન વિષય ની અંદર ચેપ્ટર નંબર 14 એટલે કે સેમિકન્ડક્ટર્સ નો અભ્યાસ કરતા હતા, કે જેમાં આપણે આજે લેક્ચર નંબર 9 વિશે અભ્યાસ કરીશું। આપણે આગલા 8 લેક્ચર ની અંદર ડાયોડ ની હિસ્ટ્રી, સુકામ સેમિકન્ડક્ટર્સ ની આપણને જરૂરિયાત પડી, ત્યારબાદ આપણે ડાયોડ જે છે એ આપણે કેવી રીતે બનાવી શકાય, તો કે ભાઈ શુદ્ધ પહેલા તો એના માટે સેમિકન્ડક્ટર્સ ની રચના તમારે સમજવી પડે, એટલે આપણે સિલિકોન ની મસ્ત મજાની રચના જોઈ, કેવી રીતે સિલિકોન નો એટમ છે એ વાટકી વ્યવહાર કરે છે, એટલે કે કેવી રીતે સિલિકોન નો પરમાણુ છે એ આજુબાજુના પાડોશી પરમાણુ સાથે કોવેલેન્ટ બોન્ડ બનાવે છે આપણે એ જોયું। ત્યારબાદ આપણે એમાં અશુદ્ધિ ઉમેરી એટલે કે કંઈક એવી ડોપિંગ કરી અને આપણે પી પ્રકાર અને એન પ્રકારના અર્ધવાહક જોયા, અને લાસ્ટ લેક્ચર ની અંદર આપણે પીએન જંકશન ડાયોડ જે છે એના ડેપ્લેશન સ્તરની ચર્ચા કર્યા બાદ આપણે એને જ્યારે બેટરી સાથે જોડીએ, ઓકે, આપણે પીએન જંકશન ડાયોડ કઈ રીતે બને છોકરાઓ, તો કે આપણે જે આ પીએન જંકશન બનાવેલું હતું એના બંને છેડે, એટલે એક આ બાજુ અને એક આ બાજુ, બંને છેડે હું ધાતુની પ્લેટ લગાડું તો આપણને જે રચના બનશે એને આપણે કહેતા હતા પીએન જંકશન ડાયોડ। તો હવે આપણને પ્રશ્ન એ થાય કે સાહેબ આ બંને ધાતુના બે છેડા છે એની સાથે હું જયારે બેટરીને જોડું તો આપણે એમાં બેટરીને બે રીતે જોડી શકાય, આ બાજુ પોઝિટિવ છેડો જોડું તો આ બાજુ મારે નેગેટિવ છેડો જોડવો પડે બેટરીનો, બીજી રીત કહી તો કે આ બાજુ નેગેટિવ જોડું તો આ બાજુ મારે પોઝિટિવ જોડવું પડે। એટલે આપણે એવું કીધું હતું કે જયારે ભાઈ પીએન જંકશન ની સંજ્ઞા કઈક આવી છે, ઓકે, કે જેમાં આ છેડો છે એ પી દર્શાવે, આ છેડો છે એન લેયર દર્શાવે, આપણે એવી ચર્ચા કરેલી હતી। તો આ પીએન જંકશન ડાયોડ હોય એના આ પી છેડા સાથે હું બેટરીનો ધન ધ્રુવ જોડું અને આ એન છેડા સાથે હું બેટરીનો ઋણ ધ્રુવ જોડું, તો આ રીતની જે રચના થાય એને આપણે કહેતા હતા ફોરવર્ડ બાયસ। યાદ છે છોકરાઓ, ફોરવર્ડ બાયસ, કે જેમાં આપણે જોયું હતું કે ફોરવર્ડ બાયસ ની રચનાની અંદર ડેપ્લેશન સ્તર હોય એની ઊંચાઈ ઘટે। હવે શું કામ એવું થાય, તો કે ભાઈ સિમ્પલ એક વસ્તુ છે કે અહીંયા હું આના બે છેડા બેટરી સાથે દઉં, ઓકે, આપણે એક બેટરી લઈ અને એના બે છેડા હું આની સાથે દઉં, આ પોઝિટિવ અને આ છે નેગેટિવ, તો આનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે, પોઝિટિવ થી નેગેટિવ, આલિપા, આનું વિદ્યુત ક્ષેત્ર આલિપા છે, ઓકે, અહીંયા તમે આનું વિદ્યુત ક્ષેત્ર જોવો આ બાજુ છે મારી પાસે, એટલે કે બંનેના વિદ્યુત ક્ષેત્ર, ડેપ્લેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર અને બેટરીનું વિદ્યુત ક્ષેત્ર બંને વિરુદ્ધ દિશામાં છે, તો વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તો એ સરવાળો કરે કે બાદબાકી કરે, ઓબ્વિયસ વાત છે બાદબાકી કરે, તો ડેપ્લેશન લેયર હોય, ઓકે, આ તમને એમસીક્યુમાં કદાચ પૂછી શકે, એટલે ડેપ્લેશન લેયરના આપણે વોલ્ટેજ ને કહીએ, ડેપ્લેશન વોલ્ટેજ એટલે પોટેન્શિયલ બેરિયર, એને આપણે V0 વડે દર્શાવીએ, બેટરીના વોલ્ટેજ ને આપણે V લઈએ, તો આપણને ટોટલ વોલ્ટેજ કેટલા મળશે, અથવા તો આપણને લેયર મળશે એ કેવી રીતે મળશે, તો કે V0 માઇનસ V, કારણ કે બંને વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, ઓકે, એક સમય એવો હશે કે બંને ઇક્વલ થશે, જેને આપણે ની વોલ્ટેજ કહેતા હતા, યાદ છે આપણે આવો ગ્રાફ દોર્યો હતો લાસ્ટમાં, તો અહીંયાથી ડાયોડ છે એ વાહક તરીકે કામ કરે, તો જ્યાંથી વાહક તરીકે કામ કરી વોલ્ટેજ સિલિકોન માટે હતા 0.7 વોલ્ટેજ અને જર્મેનિયમ માટે 0.2 વોલ્ટેજ, આ સિલિકોન માટે અને આ જર્મેનિયમ માટે, તો આ વોલ્ટેજ ને આપણે કહેતા હતા વી ની વોલ્ટેજ કહેતા હતા, અને ની વોલ્ટેજ ની કે એન ડબલ ઈ ની વોલ્ટેજ, કે ત્યાંથી ડાયોડ છે વાહક તરીકે કામ કરે, તો અહીંયા એના ડિપ્લેશન સ્તરની ઊંચાઈ કઈ રીતે ઘટે, તો કે ભાઈ વી ઝીરો માઇનસ વી, એટલે આમાં ડિપ્લેશન સ્તર ઘટે છે, ફોરવર્ડ બાયસ ની જે આપણે વાત કરીએ છીએ। તો તમે વિચાર કરો કે આપણે જયારે રિવર્સ બાયસ માં જોડીએ તો શું થાય, એક્ઝેક્ટલી આના કરતા બધું ઉલટું, ઓકે, ચાલો આપણે જોઈએ આજે આજના લેક્ચર ની અંદર રિવર્સ બાયસ કઈ રીતે આપણે જોડી શકાય, ફોરવર્ડ બાયસ આઈ હોપ બધાને ક્લિયર હશે, ઓકે, રિવર્સ બાયસ ની આપણે ચર્ચા કરીએ તો રિવર્સ બાયસ માટે પહેલા તો આપણે બેટરીના બે છેડાને કઈ રીતે જોડશું, તો કે ભાઈ ફોરવર્ડ બાયસ માં કીધું કે બેટરીના ધન ધ્રુવ સાથે ડાયોડનો પોઝિટિવ છેડો અને આ એન ટાઈપ સાથે બેટરીનો નેગેટિવ, તો એને ફોરવર્ડ કહેતા હતા, તો આના કરતા ઉલટું રિવર્સ બાયસ માં આવશે કઈ રીતે, તો કે ભાઈ રિવર્સ બાયસ ની અંદર ડાયોડના પી છેડા સાથે, ડાયોડના પી છેડા સાથે
बेटरी नो नेगेटिव छेड़ो जोड़वामां आवे, ऋण ध्रुव जोड़वामां आवे, जो लखेलुं छे ऋण ध्रुव, अने डायोडना एक छेड़ा साथे बेटरी नो पॉजिटिव छेड़ो जोड़वामां आवे। आ रीतनी जे रचना थाय एने कहेवाय रिवर्स बायस वोल्टेज। એટલે કે આ રીતે જે જોડતા તમને પરિપથ મળશે તો તમે ડાયોડને રિવર્સ બાયસમાં જોડેલો છે તેમ કહી શકો। તો આયા આછળો થયો નેગેટિવ, આછળો થયો પોઝિટિવ। ઓકે, આપણે ડિપ્રેશન સ્તરની વાત કરીએ તો ડિપ્રેશન સ્તરની અંદર પણ આછળો નેગેટિવ છેડો અને આછળો છે એ પોઝિટિવ તરીકે કામ કરશે। તો ડિપ્રેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે પ્લસ થી માઇનસ। ઓકે, બહારથી આપણે જે બેટરી જોડેલી છે એનું વિદ્યુત ક્ષેત્ર તો કે એ પણ આ દિશામાં છે, તો બંને એક જ દિશામાં છે। તો તમે મને કયો કે બંને વિદ્યુત ક્ષેત્ર ડિપ્રેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર અને બેટરી જે આપણે જોડેલી છે તેનું વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં હોય તો સરવાળો થાય કે બાદબાકી થાય? વેરી ગુડ, સરવાળો થાય। તો અહીંયા આપણને આપણે શું કહીશું કે ભાઈ ડિપ્રેશન સ્તર ડિપ્રેશન વોલ્ટેજ તમારે પૂરેપૂરું લખવાનું છે બુકમાં। ડિપ્રેશન સ્તરના વોલ્ટેજ કેટલા હશે તો કે ભાઈ V0 આપણે લઈ લઈએ। બેટરીના વોલ્ટેજ અત્યારે આપણે લઈએ તો એ આપણને મળશે V। તો પરિણામે આપણને જે ઊંચાઈ મળશે, જે બેરિયર મળશે, વોલ્ટેજ મળશે કેટલો મળશે એને હું કહી દઉં। ફોર એક્ઝામ્પલ V ડેશ કેટલો મળશે તો કે V0 પ્લસ V। તો શરૂઆતની અંદર એટલે કે શરૂઆતમાં ડાયોડમાં કેટલા વોલ્ટેજ હશે? V0। ઓકે, જોડાણ પછી કેટલા વોલ્ટેજ હશે? V0 પ્લસ V। ક્લિયર થાય એટલું? ઓકે, તો આ અગત્યના મુદ્દા છે ખાસ યાદ રાખવા જેવા કે શું કામ થાય આપણે હમણાં જોઈ ડિટેલમાં જોઈ, પણ જસ્ટ પેલા કહી દઉં છું કે આવી રીતે આપણે યાદ રાખવાનું છે ફટાફટ કે પેલા તો પી પ્રકારનો અને એન પ્રકારનો બે ટાઈપ છે કે જેમાં આપણે બેને ભેગા કરીએ એટલે આપણે જોયું હતું કે ભાઈ એન ટાઈપના ઇલેક્ટ્રોન અમુક સમય પછી અહીંયા આવી જાય, પી ના અમુક હોલ હોય અહીંયા આવી જાય, તો આ બંને વચ્ચે ડિપ્લેશન સ્તર બેનું, ઓકે, તો આ ડિપ્લેશન સ્તર બેનું એની વચ્ચે આપણે વાહકની પટ્ટી જોડીએ તો ડાયોડ થઈ ગયો, એની સાથે આપણે પોઝિટિવ અને નેગેટિવ અને નેગેટિવ અને પોઝિટિવ છેડો જોડીએ ઉલટા આવું કરીએ ઉલટ સુલટ કરીએ તો આપણને રિવર્સ બાયસ મળશે। આ રિવર્સ બાયસ એટલે શું? તો કે ભાઈ એની અંદર ડિપ્રેશન સ્તરનો ઇલેક્ટ્રિક ફિલ્ડ અને વોલ્ટેજનું ઇલેક્ટ્રિક બેટરીનું ઇલેક્ટ્રિક ફિલ્ડ બંને એક જ દિશામાં હોવાથી પરિણામે વોલ્ટેજમાં વધારો થશે, એટલે કે ડિપ્રેશન સ્તરમાં વધારો થશે। હવે સમજાવું કઈ રીતે? હવે જો કાર્ય પદ્ધતિ સમજાવવાની, કઈ રીતે આ કાર્ય પદ્ધતિ બીજો પોઈન્ટ છે આ ક્વેશ્ચન તમને પૂછાય તો લખવામાં કઈ રીતે પહેલા તો આ શક્ય બને। તો કે ભાઈ અહીંયા આપણે નેગેટિવ છેડો જોઈ રહ્યા છીએ તો અહીંયા બધા ઇલેક્ટ્રોન નીકળશે, ઓબ્વિયસ વાત છે આપણને ખબર છે કે નેગેટિવ સાઈડથી બધા ઇલેક્ટ્રોન બહાર નીકળે તો અહીંયા બધા ઇલેક્ટ્રોન આવશે, આવશે ઇલેક્ટ્રોન, તો આ ઇલેક્ટ્રોન આ બાજુથી આવશે તો અહીંયા બધા હોલને ભરાતા જશે, હોલને બધાને ભરાતા જશે। ઓકે, તો આપણે એવું કહી શકાય કે આ સાઈડ પી છે અને આ સાઈડ એન છે, આ સાઈડ પી છે આ સાઈડ એન એટલે કે નેગેટિવ છે, તો થશે શું? તો કે બધા હોલ જે છે એ બધા હોલ પૂરા મળશે, એટલે કે આ આખી બાજુ છે આમ અટ્રેક્ટ થશે, આખી જે પી પ્રકારની બાજુ છે આખી આ બાજુ અટ્રેક્ટ થશે, તો આખાનું શિફ્ટિંગ આ બાજુ થાય એટલે કે હોલ પૂરાવા માંડે તો આ સ્તરમાં વધારો થાય કે ન થાય? જો આ આખું એક જ સ્તર છે, સમજો છો, આખું પીએન જંકશન ડાયોડ છે બરોબર, આ પી પ્રકારનો અહીંયા સુધીનો વાહક છે, હવે એમાં હોલ અહીંયા સુધી છે, હવે આ નેગેટિવ છેડા બાજુ હોલ આકર્ષાશે કે નહીં આકર્ષે? આકર્ષાશે, તો આખા હોલનું આ બાજુ શિફ્ટિંગ થાય તો આ જે છેડો હોય આ વધે કે ઘટે? વધે। ઓકે, સેમ એવું અહીંયા પોઝિટિવ છે અહીંયા નેગેટિવ છે તો અહીંયા બધા ઇલેક્ટ્રોન છે એ આ અહીંયાથી આમ મુવમેન્ટ કરશે કે નહીં કરશે? મુવમેન્ટ કરશે તો પરિણામે આ સ્તર આમ ખેંચાશે કે નહીં ખેંચે? તો એને કારણે અમુક સમય પછી આ જે લેયર છે અહીંયા સુધી આવી ગયો છે, અને આ જે સ્તર આપણે જોઈ એ ખેંચાઈને આમ ખેંચાઈને કેવું બનશે? ઓમાં દબાતું હતું, ફોરવર્ડ બાયસમાં આપણે જોયું હતું કે બંને બાજુથી ફોર્સ લાગતો એટલે દબાતું હતું અને દબાઈ દબાઈ દબાઈને એક સમય એવો આવે કે ડિપ્રેશન સ્તરનું અસ્તિત્વ જ ન રહ્યું, જ્યારે અહીંયા
રિવર્સ બાયસ ની અંદર બે બાજુથી ખેંચાશે તો આ બાજુ આટલું સ્તર વધ્યું, આ બાજુ પણ આટલું સ્તર વધશે. તો પેલા આટલું સ્તર હતું, હવે સ્તરમાં વધારો થઈ અને આવું સ્તર બન્યું ડેપ્લેશન સ્તર. ડેપ્લેશન સ્તરમાં શું થયું? વધારો. એટલે આમાં ખાસ અગત્યનો પોઈન્ટ કાર્ય પદ્ધતિમાં કે ડેપ્લેશન સ્તરમાં વધારો. કઈ રીતે થાય તમારે સમજાવવાનું. બીજું કે ડેપ્લેશન સ્તરમાં વધારો થાય, ડેપ્લેશન સ્તર વધે તો ઓબ્વિયસ વાત છે કે એના વોલ્ટેજ વધે. ઓકે, એની સાબિતી શું? તો કે આ રીતે, તો કે તમે જેટલો બહારથી વોલ્ટેજ જોડશો એમ એમ અહીંયા ડેપ્લેશન સ્તરમાં વધારો થતો જશે. તમે બહારથી જેમ વધારે વોલ્ટેજ જોડશો એમ ડેપ્લેશન સ્તરમાં વધારે ને વધારે વધારો થતો જશે. આટલું પેલા ક્લિયર થયું ડંડેડા ડંડ. ઓકે, તો આઈ હોપ પેલા બધાને આટલું ક્લિયર થયું. તો આપણે ફોરવર્ડ બાયસ ની જેમ રિવર્સ બાયસ ની આપણે ચર્ચા કરીએ, તો રિવર્સ બાયસ ની અંદર આપણને એક પરિણામ મળ્યું. શરૂઆતમાં વી ઝીરો હતું, જોડાણ પછી આપણને મળ્યું વી ઝીરો પ્લસ વી. એટલે કે આમાં વિદ્યુત ક્ષેત્રમાં વધારો થયો, પરિણામે વોલ્ટેજમાં પણ શું થયો? વધારો થયો. તો હવે થશે શું? તો કે પોટેન્શિયલ બેરિયર વિશેની આપણે હવે ચર્ચા કરીશું. પોટેન્શિયલ બેરિયર કઈ રીતે વધે એ તમને ખબર પડી. હવે આમાં વિદ્યુત પ્રવાહ મેળવવો હોય તો શું કરવું? તો પેલા તો આનું જોડાણ છે એની આકૃતિ આપણે પેલા દોરીએ. ઓકે, આ પેલા આપણે આકૃતિ દોરીએ. તો આની આકૃતિ તમે કઈ રીતે દોરી શકો? તો કે ભાઈ આ આપણે એક પ્રકારનો ડાયોડ છે. આ ડાયોડ જે છે એની સાથે આ પી છેડો છે, આપણને ખબર છે આ એન છેડો છે. તો પી પ્રકાર સાથે હું નેગેટિવ છેડો જોડું અને એન સાથે પોઝિટિવ, એની વચ્ચે હું એમીટર મૂકી દઉં પ્રવાહ માપવા માટે. ઓકે, આ સાઈડ પોઝિટિવ, આ સાઈડ નેગેટિવ. આને આપણે ચલિત લઈ લઈએ, પોટેન્શિયોમીટર જેને આપણે કહી શકાય. આની સમાંતરમાં આપણે શું જોડશે? તો કે વોલ્ટમીટર, કે જેથી આપણે ડાયોડ ની અક્રોસના વોલ્ટેજ પણ માપી શકીએ. તો આ રીતનો આખો પરિપથ તૈયાર થાય. હવે આપણને આલેખમાં આપણને આઉટપુટ કઈ રીતે મળશે? તો કે આ આપણો આલેખ છે, આઈ અને વી આપણું ઉગમ બિંદુ. તો આપણે જોઈ લો કે ભાઈ ફોરવર્ડ બાયસ છે, મેજોરિટી ચાર્જ કેરિયર છે એ પ્રવાહમાં ભાગ લે. એટલે કે જે પ્રવાહ વહેતો હોય ફોરવર્ડ બાયસ નો, એમાં મેજોરિટી ચાર્જ કેરિયર હોય જે કઈ પણ સાઇડ ના. ફોર એક્ઝામ્પલ પી માં મેજોરિટી હોલ હોય, એન માં ઇલેક્ટ્રોન હોય, તો એ મેજોરિટી ચાર્જ કેરિયર ને કારણે પ્રવાહ વહેતો હતો. કારણ કે બંને દબાઈ દબાઈ અને એક સમય આવે ડેપ્લેશન સ્તર જ નહોતી. તો ઓબ્વિયસ વાત છે કે તો પછી કોણ રાજા થઈ ગયું? હોલ અને ઇલેક્ટ્રોન. આ બાજુ હોલ હશે વધારે, આ બાજુ ઇલેક્ટ્રોન હશે. તો મેજોરિટી ચાર્જ કેરિયર ને કારણે પ્રવાહ વહેતો ફોરવર્ડ બાયસ. તો રિવર્સ બાયસ માં કેવું હોય છે? વેરી ગુડ, આના કરતા ઉલટું. એટલે કે રિવર્સ બાયસ ની અંદર માઇનોરિટી ચાર્જ કેરિયર દ્વારા પ્રવાહ મળશે. તમને થાય છે ઈ કઈ રીતે માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે પ્રવાહ મળશે? સમજો કઈ રીતે. તો કે આ આખો હોલ જે છે, આ હોલ વાળો પી પ્રકારનો અર્ધવાહક છે, તેમાં એવું તો હશે કે બધા હોલ હશે. આની અંદર પણ અમુક એવા ખાસ એવા ઇલેક્ટ્રોન હશે, અમુક એવા ફ્રી ઇલેક્ટ્રોન હશે અસ્તિત્વ ધરાવતા હશે. આ ફ્રી ઇલેક્ટ્રોન છે, તમે અહીંયાથી બહારથી વોલ્ટેજ આપતા જ જાઓ, આપતા જ જાઓ, આપતા જ જાઓ, તો તમને બહુ ઓછો એવો પ્રવાહ મળે. કારણ કે ઓબ્વિયસ વાત છે કે અહીંયા ડેપ્લેશન સ્તર વધતું જાય છે તો તમને પ્રવાહ ન મળે. પણ તમે જુઓ તો બહુ માઇનોર એવો, તમે ઇગ્નોર કરી શકો એવો સાવ પ્રવાહ મળતો નોર્મલ કન્ડિશન, સાવ માઇનોર એવો. હવે તો કેવું થાય કે તમે સતત અહીંથી વોલ્ટેજ વધારતા જાઓ, વધારતા જાઓ, વધારતા જાઓ. એપ્રોક્સિમેટલી તમને આંકડો કહું તો 50-80 વોલ્ટ, હજી વધારે હોઈ શકે ડોપિંગ ઉપર આધાર રાખે. આ જસ્ટ હું એક્ઝામ્પલ આપું છું કે તમે આટલા બધા વોલ્ટ આપી દીધું, એમાં આપણે જો બહુ ઓછા વોલ્ટ આપતા, 0.7 વોલ્ટ આપતા, 0.7, ત્યાં તો ડાયોડ વાહક તરીકે ચાલુ થઈ જતો હતો. ત્યારે તો ડાયોડ સ્વિચ તરીકે, વાહક તરીકે કામ કરી ભડભડાટી આખું કહી શકાય કે પ્રવાહ ભેળવવા માંગતો હતો. આયા તમે જો 50-80 વોલ્ટ, હજી આના કરતા પણ વધારે, કે આ ડોપિંગ ઉપર તમે કેટલી અશુદ્ધિ ઉમેરી એના ઉપર આધાર રાખે, તો તમે એટલા બધા વોલ્ટેજ લગાડો તો આની અંદર જે આ જે ફ્રી ઇલેક્ટ્રોન છે એ બહુ વધારે ગતિ ઉર્જા ધરાવતો હોય છે, બહુ વધારે ગતિ ઉર્જા ધરાવતો હોય છે, બહુ વધારે. તો આ બહુ વધારે ગતિ ઉર્જા ધરાવતો હોવાને કારણે એ શું કરશે? તો કે બહુ વધારે ગતિ ઉર્જા ધરાવતો હોવાને કારણે ત્યાંથી આ જે ડેપ્લેશન સ્તર છે, જે આ વધીને આવું મોટું થયું, ત્યાં ડેપ્લેશન સ્તરનું જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, ઓબ્વિયસ વાત છે
એને ક્રોસ કરશે, એટલે કે બહુ વધારે કાઇનેટિક એનર્જી, બહુ વધારે ઊર્જા મળી ગઈ, એટલે છૂમ કરતો રોકેટ ની જેમ આને ચીરી અને અહીંયા આવી જાય. પછી તો કઈ ચિંતા જ નથી, અહીંયા આવી જાય પછી તો કઈ ચિંતા જ નથી. અહીંયા આવશે એટલે શું થશે, તો કે ભાઈ અહીંયા આવશે એટલે આ તો બધા એના નજીક આકર્ષવાના જ છે, તો અહીંયા સુધી આવી જશે. પછી અહીંયા આવશે તો આ એટલી બધી કાઇનેટિક એનર્જી મેળવેલી હોય છે કે અહીંયાથી બધાને ચીરી અને અહીંયા સુધી આવશે, અથવા તો અહીંયા બધી અહીંયા અને અહીંયા તમે બંને બાજુ બધા સિલિકોન ના આઈટમ્સ તો હશે, આખે આખા ડાયોડમાં સિલિકોન ના આઈટમ્સ તો હશે. હવે સિલિકોન નો પરમાણુ હોય, આ ફોર એક્ઝામ્પલ આ સિલિકોન નો આઈટમ્સ આપણે લઈએ, અહીંયા સિલિકોન નો આઈટમ છે, આ સિલિકોન નો આઈટમ છે, એની આજુબાજુના પરમાણુ સાથે આવી કોવેલન્ટ બોન્ડ બનાવી હોય છે, ચાર 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 પોતાના ચાર બીજાના, તો આ ઇલેક્ટ્રોન કેવો હળી કરશે ખબર, પોતે તો જાતો જ બીજાને લેતો જ, એટલે કે આ એટલી બધી અહીંયા કોઈ ઇલેક્ટ્રોન છે અહીંયા છે, પછી અહીંયા કોઈ એવો ફ્રી ઇલેક્ટ્રોન હોય, તો આ ફ્રી ઇલેક્ટ્રોન છે એ તમે આટલા બધા વધારે વોલ્ટેજ તમે એપ્લાય કરો એટલે એટલી બધી વધારે ગતિ ઉર્જા એની પાસે હશે કે એ રોકેટની જેમ છૂમ કરતા અહીંયાથી આમ રહ્યા જશે. પ્લસ એ શું કરશે, તો કે એ એટલી બધી ઉર્જા મેળવશે અને આ બેરિયરને ક્રોસ કરી અને વાહક તરીકે કામ તો કરશે જ, પ્લસ આ જે સિલિકોન ના આઈટમ જે છે, કારણ કે આખે આખો આપણો જે આ બિલ્ડિંગ છે એ કેના ઉપર ઊભી છે, સિલિકોન ના સ્ફટિક ઉપર જ ઊભી છે, તો સિલિકોન ની અંદર જે કોવેલન્ટ બોન્ડ બનાવેલા, જે સાથે જે પડેલા ઇલેક્ટ્રોન છે, બંધ બનાવેલા ઇલેક્ટ્રોન, એને પણ જોરથી તડાકો મારી એટલે કે ન્યા પણ અથડાવણ અનુભવી. ઓકે, એટલે પેલા થશે કેવું, તો કે અહીંયા થી ઇલેક્ટ્રોન સિલિકોન ના આઈટમ એને અથડાય, સિલિકોન ના પરમાણુ ને નોખો કરે અને પછી પાછો પોતે પોતાના રસ્તા ઉપર આવ્યો છે. એટલે રિવર્સ બાયસ ની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન આ બાજુ હશે, એ મુક્ત ઇલેક્ટ્રોન એટલી બધી કાઇનેટિક એનર્જી ધરાવતો હશે કે જે આગળના જે ડાયોડમાં સિલિકોન એટમ છે, સિલિકોન એટમ ની અંદર રહેલા કોવેલેન્ટ બોન્ડ છે, એ કોવેલેન્ટ બોન્ડ ના જે ઇલેક્ટ્રોન રહેલા છે એને પણ એને અથડામણ અનુભવી, એને પણ ખસેડી અને પોતે ભેગા લેતા જશે, એટલે કે એને પણ તોડી અને પછી પોતે કહી શકાય કે આવી રીતે સ્તર તોડી અને મુક્ત ઇલેક્ટ્રોન તરીકે પ્રવાહનું વહન કરશે. તો અહીંયા એક ઇલેક્ટ્રોન મુક્ત થયો સિલિકોન નો, એ મુક્ત સિલિકોન નો ઇલેક્ટ્રોન છે એ બીજા કોવેલન્ટ બોન્ડ જે છે, બીજા સિલિકોન જે હોય આ બાજુમાં બીજો કોઈ સિલિકોન નો આઈટમ હોય જે કોવેલન્ટ બોન્ડ બનાવેલો હોય એને નોખો કરશે, એ ત્રીજા ને, એ ચોથા ને, એ પાંચમા ને, એટલે થશે કેવું જો સમજો વિદ્યાર્થી મિત્રો, આખી પ્રોસેસ એક સેન્ટેન્સ માં કહો કે અહીંયા કોઈ એક મુક્ત ઇલેક્ટ્રોન હશે, આ મુક્ત ઇલેક્ટ્રોન આટલા બધા વોલ્ટેજ એપ્લાય કરશે એટલે એટલી બધી ગતિ ઉર્જા ધરાવતો હશે કે એ આ બધા બેરિયર ને ક્રોસ કરશે અને મુક્ત પ્રવાહ કહી શકાય કે આવી રીતે ઇલેક્ટ્રોન નું વહન કરશે. હવે અહીંયાથી જયારે આ બાજુ આવે ત્યારે અહીંયા જે સિલિકોન ના આઈટમ્સ રહેલા છે એન ટાઈપમાં, એ સિલિકોન ના આઈટમ જે છે એની અંદર જે કોવેલન્ટ બોન્ડ ની અંદર જે ઇલેક્ટ્રોન રહેલા હોય શાંતિથી બેઠાલા સેટલ થયેલા, એને પણ એ પોતાની સાથે લેતો જશે, અથડા પોતાની સાથે લેતો જશે. ઓકે, અને પોતાની સાથે લેતા જશે અને એ જે મુક્ત થયેલો ઇલેક્ટ્રોન છે એને એને ભરવા માટે બીજા સ્ટ્રક્ચર આખું વિખેરી જશે, એટલે એક મસ્ત મજાનું બેલેન્સ સ્ટ્રક્ચર હોય ને એને વિખેરી નાખવાનું કામ આ એકલો કરશે. ઓકે, આ એક ઇલેક્ટ્રોન ને દૂર કરશે, અથડાશે અને એને નોખો કરી દેશે, તો ઇલેક્ટ્રોન ની જગ્યા ભરવા માટે બીજા ઇલેક્ટ્રોન આગા પાછા થશે, તો આ જે મુક્ત થયેલો ઇલેક્ટ્રોન છે સિલિકોનમાં એ બીજા બે ને મુક્ત કરશે, બીજા બે બીજા ચાર ને મુક્ત કરશે, એ ચાર બીજા આઠ ને મુક્ત કરશે, એવી રીતે 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 એટલી બધી કહી શકાય કે મુક્ત ઇલેક્ટ્રોન મળશે કે જેને કારણે પ્રવાહ રચાશે, જેને કારણે તમને બહુ મોટો પ્રવાહ મળશે. એટલે થશે કેવું, તો કે એક પોઈન્ટ એવો આવશે, એક વોલ્ટેજ એવો આવશે, તમે આ વોલ્ટેજ વધારતા જાવ તો અલગ અલગ વોલ્ટેજ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ આપણે 50 વોલ્ટ લઈએ આ ડાયોડ માટે, તો એટલા બધા વોલ્ટેજ વધારશો એટલે કે જવાને આપણે 50 વોલ્ટેજ આપી દઈએ. ફોર એક્ઝામ્પલ કે આનો બ્રેકડાઉન વોલ્ટેજ 50 વોલ્ટેજ છે એવું આપણે ધારી લઈએ ઉદાહરણ તરીકે, તો જવાને 50 વોલ્ટ આપીશ ને એટલે આની અંદર જે પી ટાઈપમાં રહેલા ઇલેક્ટ્રોન છે, ઓકે, પી ટાઈપમાં ઇલેક્ટ્રોન છે એ મેજોરિટી ચાર્જ કેરિયર કહેવાય કે માઇનોરિટી ચાર્જ કેરિયર કહેવાય? વેરી ગુડ, માઇનોરિટી. કારણ કે પી ટાઈપ હોય તો આની અંદર મેજોરિટી કોણ હોય? મેજોરિટી હોય હોલ અને માઇનોરિટી તરીકે હોય ઇલેક્ટ્રોન. આ પી ટાઈપ ની અંદર આપણે વાત કરીએ તો આ પી ટાઈપ ની અંદર રહેલા ઇલેક્ટ્રોન જે છે એટલે કે માઇનોરિટી ચાર્જ કેરિયર છે
એટલી બધી ગતિ ઊર્જા મેળવશે કે એ છૂમ કરતા રોકેટની જેમ બહાર નીકળશે, એટલે કે પ્રવાહનો રિંગમાં કરશે. હવે પોતે તો બહાર નીકળશે, સાથે સાથે અહીંયા જે સિલિકોન ના આખું સ્ફટિક હોય એની અંદર જે ઇલેક્ટ્રોન છે એને પણ એની સાથે જોરથી અથડાય અને એને એને કહી શકાય કે એની જગ્યા લઈ લેશે, એટલે કે જોરથી અથડાય અને ઇલેક્ટ્રોન ને દૂર કરશે. એ ઇલેક્ટ્રોન જે દૂર થયો એ બીજા બે ને દૂર કરશે, ઓકે, એ બે બીજા ચાર ને કરશે, ચાર બીજા આઠ ને કરશે, એટલે આખું સિલિકોન નું સ્ટ્રક્ચર છે એને વેરબિખેર કરી નાખશે. અને જે બીજા મુક્ત થયેલા ઇલેક્ટ્રોન હોય એ બધા મુક્ત ઇલેક્ટ્રોન ને કારણે અહીંયા પ્રવાહ મળશે. તો એ કેવો જે વોલ્ટેજ હતો કે જેને કારણે આ કુલ વધારે ગતિ ઉર્જા મેળવી અને વહન પામે, એ વોલ્ટેજ ને કહેવાય બ્રેક ડાઉન વોલ્ટેજ. શું કહેવાય છોકરાઓ? બ્રેક ડાઉન વોલ્ટેજ. આ બ્રેક ડાઉન વોલ્ટેજ હજી એકવાર એટલે શું? તો કે બ્રેક ડાઉન વોલ્ટેજ એટલે તો કે એ વોલ્ટેજ જે છે ત્યારે ઇલેક્ટ્રોન એટલી બધી વધારે ગતિ ઉર્જા મેળવે કે છૂમ કરતો આયાથી આમ નીકળશે અને વિદ્યુત પ્રવાહ રચશે. એક ઇલેક્ટ્રોન હવે એ જ જાય સામે સિલિકોન ના સ્ફટિક ને ડિસ્ટર્બ કરી નાખે, પ્યોર આખા ધબધબાટી બોલાવી દે એકલો, ઓકે, વન મેન આર્મી. અને આમ જે એ જે સિલિકોન નું સ્ટ્રક્ચર ડિસ્ટર્બ થયું એમાં જે ઇલેક્ટ્રોન મુક્ત થયા, એક ઇલેક્ટ્રોન અથડામણ આ ઇલેક્ટ્રોન સાથે અથડાશે ને એટલે એ પણ ગતિ ઉર્જા મેળવશે આ જે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન, એટલે બીજા બે ને મુક્ત કરશે, બે બીજા ચાર ને ચાર બીજા આઠ ને આઠ બીજા સોળ ને એમ સિકવન્સ ચાલુ કરીને તમને બહુ મોટો પ્રવાહ મળે એક જ દિશામાં, બહુ મોટો પ્રવાહ મળે, ઓકે, બહુ મોટો પ્રવાહ મળશે, એક સીધે સીધો બહુ મોટો પ્રવાહ મળશે. એમાં થાય કેવું ખબર છે કે અહીંયા તમે જુઓ તો એક આખો બહુ મોટો પ્રવાહ મળ્યો. હવે આ ઇલેક્ટ્રોન અથડાઈ ગયા, આ ઇલેક્ટ્રોન અથડાણો એ બીજા બે ને બે બીજા ચાર ને ચાર બીજા આઠ ને અથડામણ થઈ, તો અથડામણ એટલી બધી વિશાળ થશે એને લીધે જે ગરમી ઉત્પન્ન થશે એ ગરમીને કારણે ડાયોડ આખો ગરમ થશે અને ડાયોડ બ્રેક થઈ જશે, તૂટી જશે, ઓકે. એટલે પીએન જંકશન ડાયોડ ને તમે જયારે રિવર્સ બાયસમાં જોડો, તો રિવર્સ બાયસમાં જોડો ત્યારે ડાયોડ નાશ પામે છે. તમે એને બ્રેકડાઉન વોલ્ટેજ કરતા વધારે વોલ્ટેજ આપો તો પ્રવાહ આપશે પણ થોડા તો એક જ બે સેકન્ડની અંદર ઉડી જશે, બરી જશે, બ્રેક થઈ જશે, નાશ પામશે. શું કામ? તો કે ભાઈ ઇલેક્ટ્રોન આમ જાય છે તો એટલી બધી અથડામણ થાય એને લીધે જે ગરમી ઉત્પન્ન થાય એને કારણે ડાયોડ નાશ પામશે. ક્લિયર થયું? તો આ બ્રેકડાઉન વોલ્ટેજ વિશે આઈ હોપ બધાને ક્લિયર થયું હશે. તો આની અંદર તમને જે પ્રવાહ મળ્યો એ કેને કારણે મળ્યો? તો કે ભાઈ આ ઇલેક્ટ્રોન ને કારણે. હવે આ ઇલેક્ટ્રોન છે એ ક્યાં છે? તો કે ભાઈ પી માં છે. તો પી માં તો ઇલેક્ટ્રોન માઇનોરિટી કેરિયર તરીકે હતો, એટલે યાદ રાખજો કે રિવર્સ બાયસમાં જે આપણને પ્રવાહ મળશે એ પ્રવાહ કેને કારણે છે? તો કે માઇનોરિટી ચાર્જ કેરિયર દ્વારા. માઇનોરિટી ચાર્જ કરીએ એટલે ઓલરેડી એનું મૂલ્ય કેવું હોય છે? ઓછું. માઇનોરિટી એટલે જેને માઇનોરિટી કહેવાય ઓછા હોય, એટલે આના દ્વારા તમને જે પ્રવાહ મળશે એ માઇક્રો ક્રમનો હોય છે. કેટલા ક્રમનો? માઇક્રોમાં ક્રમ. યાદ રાખજો છોકરા, જ્યારે તમને ફોરવર્ડ બાયસમાં તમે જોયું હતું કે એમાં તમને જે પ્રવાહ મળતો હતો એ મિલી એમ્પિયર ના ક્રમનો હતો, યાદ છે છોકરો? મિલી એમ્પિયર ના ક્રમનો. જ્યારે રિવર્સ બાયસમાં તમને જે પ્રવાહ મળશે એ માઇક્રો એમ્પિયર ના ક્રમનો હશે. કેવો છોકરાઓ? તમને જે આઈ મળશે એ માઇક્રો એમ્પિયર ના ક્રમનો હશે. અલગ અલગ કહી શકાય કે ડાયોડ માટે બ્રેકડાઉન વોલ્ટેજ કેવો હોય છે? તો કે અલગ અલગ હોય છે. આટલું આઈ હોપ બધાને ક્લિયર થયું હશે. નોર્મલી આપણે વાત કરીએ તો પીએન જંકશન ડાયોડ હોય તો એનો બ્રેકડાઉન વોલ્ટેજ 10 થી 15 વોલ્ટ હોય, આ યાદ રાખજો. ઓકે, પીએન જંકશન ડાયોડ હોય તો એનો રિવર્સ બાયસનો વોલ્ટેજ મેક્સિમમ 10 થી 15 વોલ્ટ હોય. 10 થી 15 વોલ્ટ આપો એટલે એમાં એ બ્રેકડાઉન થઈ ગયું. ઓકે, આપણે તો જો હવે આપણે બે લાક્ષણિકતાને એકમાં જ લેવું હોય તો એક મસ્ત મજાને આ ટ્રીટ કરો. એટલે આટલું ક્લિયર થયું મસ્ત મજાનો રિવર્સ બાયસ શું કરશે? તો કે પહેલા પી એને નેગેટિવ અને નેગેટિવ એને પોઝિટિવ એવા રીતે તમે છેડા જોડો તો તમને બે નું વિદ્યુત ક્ષેત્ર નો સરવાળો થશે, એટલે કે ડેપ્રેશન સ્તર વધશે. ઓકે, તો પણ વોલ્ટેજ વધારતા જ જાઓ, વધારતા જાઓ, વધારતા જાઓ. અહીંયાથી તમે આને આમ કરો એટલે વોલ્ટેજ વધારતા જ જાઓ. તો એક સમય એવો આવશે કે પી ની અંદર જે માઇનોરિટી ચાર્જ કેરિયર છે ઇલેક્ટ્રોન અતિશય વધારે ગતિ ઉર્જા મેળવી અને વિદ્યુત પ્રવાહ નિર્માણ કઈ રીતે કરશે અને સ્ફટિક ને કેવી રીતે ડિસ્ટર્બ કરશે આપણે જોયું. અને જો વધારે ચાલુ રાખવામાં આવે તો અથડામણને કારણે અંદર એટલી બધી ગરમી ઉત્પન્ન થાય કે એ ડાયોડ બ્રેક થઈ જાય, આપણે એ પણ ડિટેલમાં જોયું.
ઓકે તો આઈ હોપ બધાને રિવર્સ બાયસ પહેલા ક્લિયર થઈ ગયું ચાલો હવે આપણે એ જોશિકા આની સ્થિત લાક્ષણિકતા કોને સ્થિત લાક્ષણિકતા સ્થિત લાક્ષણિકતા એટલે શું તો કે તમે જ્યારે પીએન જંકશન ડાયોડ છે એના પ્રવાહ અને વોલ્ટેજ ના મૂલ્ય જે છે પ્રવાહ વોલ્ટેજ માં ફેરફાર થતા પ્રવાહમાં શું ફેરફાર થાય એ લાક્ષણિકતા તમે માપો એને કહેવાય સ્થિત લાક્ષણિકતા ઓકે છોકરા તો આપણે એક અહીંયા પોઈન્ટ લખીએ સ્થિત લાક્ષણિકતા કોને કહેવાય સ્થિત લાક્ષણિકતા સ્થિત લાક્ષણિકતા કોને કહેવાય તો કે ભાઈ વોલ્ટેજના ફેરફાર સાથે પ્રવાહમાં થતા ફેરફાર સંબંધિત લાક્ષણિકતાને સ્થિત લાક્ષણિકતા કહેવાય એટલે એક શબ્દ ગુજરાતી ભાષામાં આપણે કહીએ એટલે કાવકાઠિયાવાડી ભાષામાં કહીએ તો શું તો કે વોલ્ટેજની સાથે પ્રવાહમાં શું ફેરફાર થયો તો કે આપણે આ ગ્રાફ દ્વારા જોયું એને કહેવાય એની સ્થિત લાક્ષણિકતા તો તમને એક્ઝામમાં ક્યારેક પૂછે સ્થિત લાક્ષણિકતા અથવા તો ક્યાંય દાખલાનો શબ્દ આવે સ્થિત લાક્ષણિકતા ડાયોડની આવડી યાદ છે તો એમાં મૂંઝાવાનું નહીં સ્થિત લાક્ષણિકતા એટલે શું તો કે ભાઈ આપણને ગ્રાફનું મૂલ્ય આપેલું છે ક્લિયર છે આ જેનર ડાયોડની પહેલા સોરી માફ કરશો પીએન જંકશન ડાયોડના રિવર્સ બાયસની તમને પહેલા રચના ક્લિયર થઈ દંડના દંડ આપણને આવડે જ છે હવે બે લાક્ષણિકતા મારે એકમાં દર્શાવી હોય તો સિમ્પલ કઈ નથી જો આ આપણી કહી શકાય કે બ્રેકડાઉન વોલ્ટેજ એટલે કે આ આપણી રિવર્સ બાયસની લાક્ષણિકતા છે રિવર્સ બાયસ લાક્ષણિકતા આ બાજુ કઈ મેળવી તમને તો કે ભાઈ ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા જર્મેનિયમ માટે કેટલાય છે તો કે ભાઈ 0.2 વોલ્ટ એટલા વોલ્ટ આપો એટલે આ બ્રેક થઈ જાય સોરી ની વોલ્ટેજ મળે એટલે ત્યાંથી ડિપ્રેશન સ્તર આખું તૂટી જાય અને ત્યાંથી આપણને આવી રીતે પ્રવાહ મળશે તો આ તે આપણી ફોરવર્ડ બાયસની લાક્ષણિકતા અને આ તે આપણી રિવર્સ બાયસની લાક્ષણિકતા બે ગ્રાફ સરખા નથી ઓકે આમાં તમે જુઓ કે વોલ્ટેજ પછી વધારો તો તમને પ્રવાહમાં ફેરફાર જોવા મળશે જ્યારે આમાં તમે જુઓ એક તમે વસ્તુ નોટિસ કરી કે જેવો આ વોલ્ટેજ આવ્યો બરોબર આ બ્રેકડાઉન વોલ્ટેજ બ્રેકડાઉન વોલ્ટેજ પછી તમે જો પ્રવાહ ક્યાંય વધતો નથી પ્રવાહનું મૂલ્ય અચળ થઈ ગયું સોરી વોલ્ટેજનું મૂલ્ય તમે પછી ગમે એટલું આપો તો તમને પ્રવાહનું મૂલ્ય કેવું મળશે વધતું જાય છે વધતું જાય છે અને જો પ્રવાહનું મૂલ્ય આ બાજુ માઇક્રો એમ્પિયરમાં તો તમે પછી ગમે એટલા પ્રવાહનું મૂલ્ય વધારતા જાઓ તો વોલ્ટેજનું મૂલ્ય અચળ થઈ જાય એટલે વોલ્ટેજ રેગ્યુલેટરમાં રિવર્સ બાયસનો ઉપયોગ આપણે આગળ જોશું એ તેને કામ નથી પણ અહીંયા બે ગ્રાફ સરખા નથી આમ એકદમ સીધી લીટી આવશે અને આમાં એકદમ વક્ર આવશે થોડોક વક્ર ઓકે બીજી રીતેની વાત યાદ રાખવા જેવી તમારા માટે શું તો કે આનો વોલ્ટ આનો તમને અવરોધ મળે આરડી કેમ મળશે તો કે ડેલ્ટા વી બાય ડેલ્ટા આઈ એ બધાને ખબર પડે ડેલ્ટા વી એટલે વોલ્ટેજમાં ઓકે અવરોધ એટલે શું તો કે વી બાય આઈ ઓહમના નિયમ મુજબ વી ના છેદ એટલે કે વોલ્ટેજ ના છેદમાં પ્રવાહ ડેલ્ટા વી એટલે વોલ્ટેજમાં થતો ફેરફાર ડેલ્ટા આઈ એટલે પ્રવાહમાં થતો ફેરફાર હજી એક અગત્યની વાત આખું બોર્ડ ભરાઈ ગયું તો આપણે અગત્યની વાત ખૂટતી નથી ઓકે બીજી અગત્યની વાત સમજો ફોરવર્ડ બાયસ હોય એની અંદર તમને અવરોધ કેટલો હોય છે તો કે ફોરવર્ડ બાયસ ની અંદર તમને મળતો અવરોધ એ 10 થી 100 ઓહમ હોય છે 10 થી 100 ઓહમ કારણ કે આમાં અવરોધ ઓછો હોય પ્રવાહ એ વાહક તરીકે કામ કરે યાદ રાખજો કે ફોરવર્ડ બાયસ હોય એમાં અવરોધ નું મૂલ્ય કેટલું હોય છે 10 થી 100 ઓહમ જ્યારે
રિવર્સ બાયસ છે એમાં તમને અવરોધ નું મૂલ્ય કેટલું મળશે? તો કે 10^6 ઓહમ, એટલે કે મેગા ઓહમ પણ કહી શકો. તો યાદ રાખજો છોકરાઓ કે ફોરવર્ડ બાયસ માં તમને અવરોધ નું મૂલ્ય કેટલું મળશે? 10^10 થી 100 ઓહમ, એટલે બહુ ઓછું કહેવાય. જયારે રિવર્સ બાયસ ની અંદર તમને અવરોધ નું મૂલ્ય ખૂબ વધારે મળશે, 10^6. ઓબવિયસ વાત છે, રિવર્સ બાયસ માં ડિપ્લેશન સ્તર તો વધી ગયું, આ તો આની પાસે એટલી બધી ગતિ ઉર્જા આવી એટલે છૂમ કરતા બધાને ચીરીને બહાર નીકળી શકે, બાકી ક્યારે ચીરી શકે નહીં, એટલે કે તોડી શકે નહીં. ઓકે, આઈ હોપ બધાને ક્લિયર થઈ છે. ફટાફટ તમારા બુક ની અંદર આ રિવર્સ બાયસ લાક્ષણિકતા જે છે જોઈ લેજો. ઓકે, આપણે ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા જોઈ લીધી, પીએન જંકશન ડાયોડ જોયું, એમાં ડિપ્લેશન સ્તર જોયું કેવી રીતે રચાય એ જોયું, એની ઊંચાઈ કઈ રીતે હોય આપણે જોયું, ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા જોઈ. ઓકે, એમાં વોલ્ટેજમાં કઈ રીતે ઘટાડો થાય આપણે જોયું, ડિપ્લેશન સ્તરમાં એટલે કે ડિપ્લેશન સ્તર ઘટે કઈ રીતે જોયું, આમાં ડિપ્લેશન સ્તર વધે કઈ રીતે એ આપણે જોયું, સ્થિત લાક્ષણિકતા જોઈ, રિવર્સ બાયસ ની આખી કાર્ય પદ્ધતિ જોઈ. ઓકે, અને આલેખ દ્વારા આપણે ડિટેલમાં જોયું, અને છેલ્લે આપણે એની એક મસ્ત મજાની આકૃતિ જોઈ. આઈ હોપ બધાને આ સુધી ક્લિયર થઈ છે. આપણે આજે અહીં સુધી રાખીએ છીએ, નેક્સ્ટ ટાઈમ આપણે મળશું, આના ઉપરથી આગળ કન્ટિન્યુ કરશું. નેક્સ્ટ આપણો ટોપિક છે રેક્ટિફાયર, બહુ મજાનો ટોપિક છે, બહુ મજા આવશે, આપણે બહુ વધારે આનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરીએ રેક્ટિફાયર, એના વિશે આપણે ડિટેલમાં જોઈશું. આજે આપણે રિવર્સ બાયસ લાક્ષણિકતા કમ્પ્લીટ કરેલી છે. In addition, this leaves a small electrical imbalance inside the diode. Since the N region is missing some electrons, it has obtained a positive charge, and the extra electrons that fill the holes in the P region have given it a negative charge. Unfortunately, one cannot generate power from this electrical imbalance. However, the stage is set to see how the PN junction functions as a diode. Now let's connect the diode to an external power source, a battery with a light and a current meter that indicate current flow. The negative terminal of the battery is connected to the N-type silicon. We know that like charges repel, so the free electrons are pushed toward the PN junction. Similarly, the holes are repelled by the positive terminal of the battery toward the PN junction. If the voltage pushing the electrons in holes has sufficient strength to overcome the depletion zone, approximately 0.7 volts for a typical silicon diode, the electrons in holes combine at the junction and current passes through the diode. When a diode is arranged this way with a power supply, it is said to be forward biased. In this example, the battery is connected, so the negative terminal of the battery connects to the P-type silicon, and the positive terminal of the battery connects to the N-type silicon. The negative terminal attracts the positive holes in the P-type silicon, and the positive terminal of the battery attracts the free electrons in the N-type silicon. All the charge carriers are pulled away from the PN junction, which essentially creates a larger depletion zone and no current flows. When a diode is arranged this way with a power supply, it is said to be reverse biased. એટલે આપણો PN જંકશન ડાયોડ નો આખો જે ટોપિક છે આપણો અહીંયા પૂરો થયો છે. અહીંયા સુધી રાખીએ, જય ભારત, જય હિંદ. બધા તમારા બુક ની અંદર રંગબેરંગી પેન થી આ બધા પોઈન્ટ લખી લેજો. ઓકે, ફટાફટ લખી લેજો. છે